યાચે સંવાદદાતા નિર્મલ દવે નિર્મલ જેરીતા ઠાગા ઠૈયા થઈ રહ્યા છે છેતરપિંડી જે વીમા કંપનીના જે એજન્ટો છે તેના તરફથી થઈ રહી છે ખેડૂતો પ્રત્યે તેને લઈને જે TV9 ને અહેવાલ પ્રસારિત કર્યો હતો સચિવ સાથે પણ વાતચીત કરી હતી આ અહેવાલની પર અસર જોવા મળી છે કોને પગલા લેવા માટેના આદેશ આપવામાં આવ્યા છે પૂરી વિગત ખેડૂતોની વાહરે હંમેશા TV9 રહ્યું છે અને ફરીથી એક વખત TV9 જે રીતે ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો હતો ખેડૂતોની સમસ્યાનો અવાજ ઉઠાવ્યો હતો ખેડૂતોને પડી રહેલી જે પારાવાર હાલાકી છે તેનો અવાજ ઉઠાવ્યો અને તેની પાછળ હવે સરકારે તપાસ કરવાના આદેશ આપવાની ફરજ પડી છે જે રીતે આ ખાંભા વિસ્તારનો આ વિડીયો છે અને ખાંભા વિસ્તારના વિડીયોનું પ્રસારણ TV9 દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ છે PK પરમાર તેમના દ્વારા સમગ્ર વિડીયોનું જે વેલ્યુએશન છે તે કરવામાં આવ્યું છે સમગ્ર વિડીયો જોવામાં આવ્યો છે અને તેમના દ્વારા આ વિડીયોની ક્લિપ મેળવી અને બાદમાં કૃષિ નિયામકને સોંપવામાં આવી છે કૃષિ નિયામકને તેમણે મૌખિક સૂચના આપી છે કે આ જે વિડીયો છે તેના તથ્ય અંગે જાણકારી મેળવે તે વિડીયો છે તેમાં સત્યતા ચકાસે અને તમામ જે પાસા છે તે તમામ પાસા ચકાસી અને યોગ્ય પગલાં લેવા માટે તેમને સૂચના આપી છે હવે કૃષિ નિયામક દ્વારા અધિક કૃષિ નિયામકને આ બાબતનો જે સૂચના આપવામાં આવશે અને ત્યારબાદ ખેતીવાડી વિભાગનો જે જિલ્લા સ્તરના અધિકારી છે તેને સૂચના આપવામાં આવશે એટલે તપાસનો દોર શરૂ થઈ ગયો છે તપાસ કરવાની સૂચના આપી દીધી છે TV9 ફરીથી એક વખત ખેડૂતોની પડખે આવી છે પરંતુ 1,20,000 જેટલી પાક વીમાને લગતી જે ખેતીમાં નુકસાન થયું છે ખેડૂતોને જે નુકસાન થયું છે તેની 1,20,000 જેટલી અરજીઓ આવી છે અને તે સંદર્ભે જ્યારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેવા સંજોગોમાં આ વિડીયો વાયરલ થવો તે એક મહત્વનું પાસું સાબિત થઈ રહ્યું છે એ દર્શાવી રહ્યું છે કે કૃષિ વિભાગની પણ ક્યાંક બેજવાબદારી છે પાક વીમા કંપનીના જે એજન્ટો છે તેમની જે ગોલમાલ છે તે ગોલમાલ સામે લાવતો આ વિડીયો છે અને તે વિડીયો જ્યારે TV9 દ્વારા પ્રસારિત કરવામાં આવે છે અને તંત્રને આખરે ફરજ પડી છે તપાસ કરવા માટેની તપાસની સૂચના આપવા માટેની અને સત્ય બહાર લાવવા માટેની જગદીશ બિલકુલ નિર્મલ આભાર આ તમામ માહિતી અને આ પૂરી વિગતો આપવા બદલ તો વીમાના નામે જે તોડ થઈ રહી છે અને 600 રૂપિયા એક ફોર્મની પાછળ લેવામાં આવી રહ્યા છે જે વિડીયો બતાવવામાં આવ્યો હતો જયસિંહ સાહેબને પણ બતાવવામાં આવ્યો હતો TV9 સમક્ષ જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે આ વિડીયોની હવે અસર થઈ છે TV9 અહેવાલની અસર થઈ છે અને તપાસના આદેશ પણ ગાંધીનગરથી છૂટ્યા છે ખેડૂતોને કુદરત તરફથી એક બાદ એક ઝટકા મળી રહ્યા છે અને તેવામાં ખેડૂતો સાથે થઈ રહેલા ખેલનો ચોંકાવનારો ખુલાસો થયો માવઠાને કારણે રાજ્યના ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને આવા સમયે સરકારે વીમા કંપની દ્વારા વળતર ચૂકવવાના પણ આદેશ કર્યા જેને લઈને કામગીરી શરૂ પણ થઈ ગઈ પરંતુ જમીની સ્તર પર કેવી કામગીરી ચાલે છે તેના પર સરકારે નજર રાખવી જોઈએ કેમ કે ખેડૂતો સાથે વળતરના નામે રીતસર ખેલ થઈ રહ્યા છે અમરેલીના ખાંભાના બારમણ ગામમાં વીમા કંપનીના એજન્ટો ખેડૂતો સાથે રૂપિયાનો ખેલ કરતા હોવાનું સામે આવ્યું છે